ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યૈ નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. ભાગવત ભગવાન કી જય. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. પાંચમા સ્કંદમાં જઈએ એના પહેલા આવો બે મિનિટ માટે શરણો લઈને આવ્યો દ્વારે. શ્રીજી મને સંભાળજે, શરણો લઈને આવ્યો દ્વારે. શ્રીજી મને સંભાળજે, ભવો ભવ ભટકી થાક્યા. ભક્તિના પંખે વાળજે, ભવ ભવ ભટકી થાક્યા. શ્રી ભક્તિના પંખે વાળજે, માગું હું તો કેવું શ્રીજી, ભક્તિ તારી આપજે. મંદિરમાં થાય એવું નથી. ઈશ્વર તો સર્વ વ્યાપક છે, હરિ વ્યાપક સર્વત્ર સમાના. એટલે પરમાત્માની પૂજા સર્વ ઠેકાણે થઈ શકે છે. કોઈ પણ જીવને સુખ સંતોષ આપો એ પણ પૂજા છે, કારણ કે દરેક જીવ ઈશ્વરનો જ અંશ છે. જીવ અને ઈશ્વર જુદા નથી. સત્તાથી તો જીવ એ જ ઈશ્વરનું પ્રતિબિંબ છે. સૂર્ય એક હોવા છતાં જેમ પાણીના જુદા જુદા પાત્રોમાં સૂર્યના અનેક પ્રતિબિંબો દેખાય છે, તેમ ચેતન પરમાત્માના પણ અનેક જીવનમાં પ્રતિબિંબ પડે છે. જીવ ઈશ્વરમાં જે ભેદ છે એ ડાંગર અને ચોખા જેવો છે. ડાંગર અને ચોખામાં
કોઈ ફેર જેમ નથી, એવી જ રીતે જીવ અને ઈશ્વરમાં પણ કાંઈ ફેર નથી. પણ ભાત ચોખાનો થાય છે, ડાંગરનો થતો નથી. ડાંગર થોડા ખંડાવા રૂપે માર ખાય છે ત્યારે એ ચોખ્ખો બને છે. એમ જીવ પણ તપ અને ભક્તિ કરે ત્યારે પરમાત્મા મળે છે. માટે સર્વ શરીરમાં ચૈતન્ય રૂપ ઈશ્વર જ રહેલો છે એમ માની અને સર્વને સુખ આપો, એ પણ એક પૂજા જ છે. તમે કોઈને સુખ ના આપો તો કોઈ વાંધો નથી, પણ કોઈને દુઃખ આપશો નહીં. પૂજા એ જ કરી શકે જેનું હૃદય વિશાળ છે, જેની આંખમાં કામ અને પૈસો છે, એ સી રીતે પૂજા કરી શકવાનો છે? એ પરમાત્માની પૂજા કઈ રીતે કરી શકવાનો છે? મનને પાવન કરનારી આ ભરતજીની કથા આ પાંચમા સ્કંદમાં કહેવાશે. શ્રી સુખદેવજી ફરી ફરીને કહે છે કે રાજન, શ્રીમદ ભાગવતની કથા 7 દિવસમાં મુક્તિ આપનારી છે. વક્તા અધિકારી હોય અને શ્રોતા જો સાવધાન થઈને સાંભળે તો ધીરે ધીરે સંસારના વિષયોમાં અરુચિ જાગે છે, પરમાત્મા પ્રત્યે રુચિ જાગે છે, પરમાત્મા પ્રત્યે પ્રેમ ભાવ જાગે તો 7 દિવસમાં જ મુક્તિ મળે એવી આ દિવ્ય કથા છે. ભાગવતની કથા સાંભળ્યા પછી મુક્તિ ન મળે તો માનવું કે પૂર્વચિત્તી અપ્સરા મારા મનમાં બેઠી છે. એ પૂર્વચિત્તી અપ્સરા એટલે શું? પૂર્વચિત્તી એટલે પૂર્વજન્મમાં જે વિષયો ભોગવેલા તે ચિત્તમાં રહેલો છે. એ મનુષ્યએ સુખ દુઃખ ભોગવી પ્રારબ્ધનો નાશ કરે છે, પણ નવું પ્રારબ્ધ ઊભું કરે છે. મનુષ્ય આ જન્મમાં બીજા જન્મની તૈયારી કરે છે, તેમ જ્ઞાનીઓ સંસર્ગ દોષથી દૂર રહે છે. જગતમાં જે કંઈ દેખાય છે તે બધું જ મિથ્યા છે, એ જ્ઞાની પરમહંસની નિષ્ઠા છે. જગતને મિથ્યા માનવાથી જ વૈરાગ્ય આવે છે, સંસારને સાચો માનવાથી મોહ થાય છે. જગતમાં જે કંઈ દેખાય છે તે મિથ્યા છે, પણ આ સર્વને જાણનારો આત્મા સત્યરૂપ છે. જ્ઞાનીઓ દ્રશ્ય વસ્તુમાં મનને જવા દેતા નથી, પણ આ સર્વના સાક્ષી પરમાત્મામાં દ્રષ્ટિ સ્થિર કરે છે. મનને સત્તા મળે છે, આત્મ સ્વરૂપમાંથી મનને સ્વતંત્ર શક્તિ નથી. આત્મા એ મનનો દ્રષ્ટા છે, સાક્ષી છે. ઋષભદેવ મનને દ્રશ્યમાં જવા દેતા નથી અને મનને ઈશ્વરમાં સ્થિર કરે છે. મન ઈશ્વરમાં મળી જાય છે, મનનો ઈશ્વરમાં લય થાય તો મુક્તિ મળે છે. જ્ઞાની પુરુષોને સંસાર બાધક થતો નથી, કારણ કે જ્ઞાની પુરુષો સ્વેચ્છાથી જીવતા નથી, તે અનિચ્છાથી પ્રારબ્ધથી જીવે છે. ત્યારે ભાગવત પરમહંસોનો ભગવત ઈચ્છા પ્રારબ્ધથી જીવે છે. આ બંને નિષ્ઠા એક જ છે, પણ માર્ગ જુદો જુદો છે. જ્ઞાની જગતને અસત્ય માને છે, ભાગવતો જગતને સત્ય માને છે. જ્ઞાની અને ભાગવત એ પરમહંસનું તો લક્ષ્ય એક જ છે, પણ સાધનો જુદા જુદા છે. જ્ઞાની પરમહંસ જગતને મિથ્યા રૂપે જુએ છે, ભાગવત પરમહંસ જગતને વાસુદેવ સ્વરૂપે જુએ છે. એ માને છે કે આ જગત બધું વાસુદેવમય છે. શંકરના સ્વામી બ્રહ્મા સત્ય અને જગત મિથ્યા કહ્યું છે. શંકર સ્વામીએ બ્રહ્મા સત્ય અને જગત મિથ્યા કહ્યું છે. ઈશ્વરમાં થોડો ભેદ છે, પણ તત્વમાં ભેદ નથી. જ્ઞાનીઓ વિવર્તવાદ અને વૈષ્ણવો પરિણામવાદ છે. જ્ઞાનીઓનો વિવર્તવાદ છે, એ કહે છે કે દૂધનું દહીં થાય છે, દહીં એ દૂધ નથી. ભાગવતો કહે છે કે જગતનું જે ઈશ્વરમાંથી પરિણામ થયું છે તે દહીં જેવું નહીં, પરંતુ સોનાની લગડીનો દાગીનો બનાવ્યો છે તેના જેવું છે.
સોનાની લગડી હતી ત્યારે પણ સોનું, અને એનો દાગીનો બનાવ્યો ત્યારે પણ સોનું. દાગીનાના સુવર્ણમાં અને સોનાની લગડીમાં સુવર્ણમાં કાંઈ ભેદ નથી. આમ જગત એ બ્રહ્માનું પરિણામ છે, તેથી શક્ય છે, સત્ય છે. શંકરાચાર્ય કહે છે નામ રૂપ મિથ્યા છે, બાકી રહે તે સત્ય છે. એટલે કે સત્ય માટી સત્ય કહેવાય, ઘડો સત્ય નહીં. તે પ્રમાણે જગત સત્ય નથી. વૈષ્ણવ જગતને બ્રહ્મરૂપ માની જગતના પદાર્થને બ્રહ્મરૂપે નિહાળે છે અને જગતના પદાર્થ સાથે દરેક સાથે પ્રેમ કરે છે. જ્ઞાની પુરુષો જગતને મિથ્યા માની જગતના પદાર્થો સાથે પ્રેમ કરતા નથી, તેઓ કેવળ ને કેવળ ઈશ્વર સાથે પ્રેમ કરે છે અને વિકાર વાસનાનો વિનાશ કરે છે. શરીર વિષ્ઠા કે મળમૂત્રથી ભરેલું છે એમ માની દેહનો મોહ છોડી જ્ઞાની પરમાત્મામાં લીન થાય છે. ત્યારે વૈષ્ણવો આખું જગત બ્રહ્મરૂપ વસ્તુ માત્રને સિયારામ સમજીને વંદન કરે છે. જ્ઞાની પરમહંસોનો માર્ગ સાધારણ ગ્રહસ્થ માટે અઘરો છે, વૈષ્ણવોનો માર્ગ આપણા માટે સુલભ છે. જગત બ્રહ્મરૂપ છે એમ માનવું સહેલું છે, પણ જે દેખાય છે તેને મિથ્યા માનવું એ અઘરું છે. વિષ્ટા મૂત્રથી ભરેલું પૂતળું સમજી જ્ઞાની સ્ત્રીમાંથી મન હટાવશે, તે સ્ત્રીને તિરસ્કારથી જોશે, પણ વૈષ્ણવ સ્ત્રીને લક્ષ્મી દેવી તરીકે સમજશે, તે નિર્વિકાર થઈ તેને નમન કરશે. વૈષ્ણવ સ્ત્રીને સદભાવથી જોશે. કોઈ પણ વસ્તુમાં તિરસ્કાર રાખવા કરતાં તેનામાં ભાગવત ભાવ રાખી નિર્વિકાર રૂપે વંદન કરવું સારું છે. મહાપ્રભુજી કહે છે પ્રત્યેક પદાર્થ એ શ્રી કૃષ્ણનો અંશ છે, પરંતુ આ અખંડ મંડનની ભાંગજળમાં પડવાથી રાગ દ્વેષ ઉભા થાય છે. જ્ઞાની પરમહંસ જ્ઞાનથી ઉપદેશ આપે છે, જ્યારે ભાગવત પરમહંસ ક્રિયાથી ઉપદેશ આપે છે. તેની પ્રત્યેક ક્રિયા ઉપદેશ રૂપે હોય છે, જળ ભરતની જેમ. જ્ઞાની પરમહંસના આદર્શ ઋષભદેવજી બતાવે છે, ભાગવત પરમહંસનો આદર્શ ભરતજી બતાવે છે. ઋષભદેવ પાગલ જેવા થઈ જગતમાં ભ્રમણ કરે છે, તે સર્વસંગનો ત્યાગ કરશે, તેમને દેહાધ્યાસ જ નથી. ભરતજી સર્વમાં ઈશ્વરનો ભાવ રાખી સર્વની સેવા કરશે. ભરતજી કહેશે હું સચરાચરનો સેવક છું. પંચમ સ્કંદ એ ભાગવતનું બ્રાહ્મણ એટલે ભાષ્ય વ્યાખ્યા છે. બીજા સ્કંદમાં ગુરુએ સાધન આપ્યું, તે પછી જ્ઞાન આપ્યું, જ્ઞાનને જીવનમાં કેવી રીતે ઉતારવું તે ત્રીજા અને ચોથા સ્કંદમાં સર્ગ વિસર્ગ લીલામાં બતાવ્યું. હવે પ્રશ્ન એ છે કે જ્ઞાનને સ્થિર કેમ કરવું, જ્ઞાનને સ્થિર કેમ કરવું એ પાંચમા સ્કંદમાં સ્થિતિ લીલામાં બતાવ્યું છે. સ્થિતિ એટલે પ્રભુનો વિજય, સર્વ સચરાચર પ્રભુની મર્યાદામાં છે. પરીક્ષિત રાજા આરંભમાં પ્રશ્ન કરે છે હે શુકદેવજી, મનુ મહારાજના પુત્ર પ્રિયવત રાજાને લગ્ન કરવાની ઈચ્છા ન હતી, તેમ છતાં તેમણે લગ્ન કેમ કર્યું? ગ્રહસ્થાશ્રમમાં રહેવા છતાં તેણે સિદ્ધિ શી રીતે પ્રાપ્ત કરી? કેવી રીતે એની ભગવાન શ્રી કૃષ્ણમાં ભક્તિ દ્રઢ થઈ? ત્યારે શુકદેવજી વર્ણન કરે છે હે રાજન, ઘર એ ભક્તિમાં બાધક થાય છે. ગ્રહસ્થ ઘરમાં શત્રુ મિત્ર ચોર શેઠ સર્વમાં સમભાવ રાખી શકતો નથી. શ્રી કૃષ્ણનો ગ્રહસ્થાશ્રમ એવો હતો કે સર્વમાં તેઓ સમભાવ રાખે છે. શ્રી કૃષ્ણને આંગણે એક વખત દુર્યોધન મદદ માગવા આવ્યો. અગાઉ દુર્યોધને કૃષ્ણનું અપમાન કરેલું છે, છતાં દુષ્ટ નફટ થઈને મદદ માગવા આવ્યો છે. સાધારણ મનુષ્ય કરેલું અપમાન ભૂલશે નહીં, પણ આંગણે દુર્યોધન આવ્યો તો તેને મદદ આપવા શ્રી કૃષ્ણ તૈયાર થયા છે. અર્જુન પણ મદદ માંગવા આવેલો. કૃષ્ણ કહે છે હું બંનેને મદદ કરીશ.
એક પક્ષમાં મારી નારાયણી સેના અને એક પક્ષમાં હું અસ્ત્ર શસ્ત્ર વગર રહીશ. દુર્યોધને વિચાર્યું કે આ તો વાતો કરશે, મને વાતો કરનારની જરૂર નથી, મારે યુદ્ધ કરનારની જરૂર છે. માગ્યું કે મને નારાયણી સેનાની જરૂર છે. દુર્યોધને સેના માગી, અર્જુને શ્રી કૃષ્ણ માંગ્યા. પણ આ પ્રમાણે શ્રી કૃષ્ણ દુર્યોધન અને અર્જુનમાં સમભાવ રાખે છે. તેથી શ્રી કૃષ્ણ ગ્રહસ્થાશ્રમી નથી, આદર્શ સંન્યાસી છે. ઘરમાં ભક્તિ થતી નથી, અનેક પ્રકારના વિક્ષેપ ઉપાધિ આવે છે. ગ્રહસ્થાશ્રમમાં ભક્તિમાં વિઘ્ન આવે છે. તેથી પ્રિયવ્રત રાજાએ વિચાર્યું કે મારે આ સંસાર છોડવો જોઈએ, મારે આ વ્યવહાર છોડી દેવો છે. પરમાર્થમાં અભેદ બુદ્ધિ અને વ્યવહારમાં ભેદ બુદ્ધિ રાખવી પડે છે. ભેદભાવથી થતા દોષ આવે છે. ભેદભાવ હોય તો કામ, ક્રોધ, રાગ, દ્વેષ, વિકારો આવે છે. જ્ઞાની પુરુષો સર્વને અભેદભાવથી જુએ છે. વ્યવહાર અને પદાર્થને એક કરવો કઠણ છે. ભેદભાવથી વ્યવહારમાં વિષમતા અને વેર ઉત્પન્ન થાય છે. તેથી જ્ઞાનીઓ સર્વ પ્રવૃત્તિ છોડી અને એકાંતમાં ભક્તિ કરે છે. પ્રિયવ્રત રાજાની એવી ઈચ્છા થઈ કે એકાંતમાં બેસી ઈશ્વરનું આરાધન કરીશ. ત્યાં બ્રહ્માજી આવ્યા. બ્રહ્માજી પ્રિયવ્રત રાજાને કહે છે, પ્રારબ્ધ ભોગવ્યા વગર ચાલતું નથી, પણ મને પણ પ્રવૃત્તિ કરવાનું મન નથી. તોય પરમાત્માની આજ્ઞામાં રહી હું પ્રારબ્ધ પૂરું કરું છું. તમારે વનમાં જવાની જરૂર નથી. જે જીતેન્દ્રિય છે તે ઘરમાં રહીને પણ ઈશ્વરનું આરાધન કરી શકે છે. જે જીતેન્દ્રિય નથી તે વનમાં જાય તો પણ પ્રમાદ કરે છે. ભરતજી સ્ત્રી પુરુષ વગેરેનો ત્યાગ કરી વનમાં ગયેલા, તો ત્યાં પણ તેમણે સહાર ઊભો કર્યો છે. ભરતજી વનમાં જઈને ભૂલા પડ્યા છે અને પ્રહલાદ દૈત્યો વચ્ચે રહી અનેક પ્રકારનું દુઃખ સહન કરી અને ઘરમાં ભક્તિ કરે છે. ભાગવત સર્વને માટે છે. ઘર છોડીને તપશ્ચર્યા કરનાર માટે અને ઘરમાં રહેનાર માટે ભાગવતની કથા એ માર્ગદર્શક છે. એવું નથી કે ઘર છોડનારને જ ભગવાન મળે છે. પ્રહલાદજીને ઘરમાં જ ભગવાનના દર્શન થયા છે. ઘરનું વાતાવરણ પ્રતિકૂળ હતું, તેમ છતાંય પ્રહલાદ ઘરમાં જ ભજન કરી શક્યા છે. મનુષ્ય જીવનમાં લક્ષ્ય નક્કી કરવાની બહુ જરૂર છે. લક્ષ્યને ધ્યાનમાં રાખી બધો વ્યવહાર કરો. ઘર ભક્તિમાં બાધક છે એમ માની ભરતજી ઘર છોડીને વનમાં ગયા, તો ત્યાં પણ ભક્તિ કરી શક્યા નથી. જ્યાં જાઓ ત્યાં આ પાંચ વિષયો સાથે જ આવે છે. ઘરમાં રહીને ભક્તિ કરવી હોય તો પ્રહલાદનો આદર્શ નજર સમક્ષ રાખો. વનમાં રહીને ભક્તિ કરવી હોય તો ભરતજીનું જીવન લક્ષ્યમાં રાખો. જીવ જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેની પાછળ છ ચોરો પડેલા છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ વિકારો પાછળ આવે છે. આ વિકારોને વશ થઈ અને ઘરમાં રહો તો ઘર બાધક બનતું નથી. આ ચોરો સામે ઉલટું ઘરમાં રહી આ શત્રુઓને જીતવાનું સહેલું છે. ગ્રહસ્થાશ્રમના કિલ્લામાં રહીને લડવું એ ઉત્તમ છે. છ શત્રુઓ વનમાં જાઓ તો તમારી સાથે આવે છે અને પજવે છે. સુખી થવું હોય તો તમારી ઉંમરના ચાલીસમાં વર્ષે ધીરે ધીરે સંસારને સંકેલવા લાગો અને 51 વનમાં જાઓ. બ્રહ્માજી પ્રિયવ્રત રાજાને લગ્ન કરી ગ્રહસ્થાશ્રમી થવાની સલાહ આપે છે. વ્યવહાર કરો, પણ એવી રીતે કરો કે પુનર્જન્મનું બીજા રોપણ ન થાય. રાગ દ્વેષ વગર કરેલો વ્યવહાર મનુષ્યને બંધનરૂપ થતો નથી. એવો જીવન મુક્ત પુરુષ શરીરના અભિમાનથી રહિત થાય છે, તેથી તેને બીજો દેહ મળતો નથી. રાજા પ્રિયવ્રત લગ્ન કરી ગ્રહસ્થાશ્રમી થયા છે.
પછી તેના પછી આગ્નિજ્ઞ ગાદી ઉપર આવ્યા છે, તે વનમાં તપ કરવા લાગ્યો છે. ત્યાં એના ચિત્તમાં રહેલી પૂર્વજન્મની વાસના પૂર્વચિત્તી વિઘ્ન કરવા આવી છે. ભોગવેલા વિષય સુખનું સ્મરણ, મનમાં રહેલી સૂક્ષ્મ વાસના પૂર્વના સંસ્કારો એ જ પૂર્વચિત્તી છે. પૂર્વની વાસના જલ્દી છૂટતી નથી. ઇન્દ્રિયોને જે સુખ એકવાર આપ્યું તે ફરી પાછી માગશે. વિષયોમાં જ્યાં સુધી આકર્ષણ છે ત્યાં સુધી વિષયેચ્છાનો નાશ થતો નથી, પણ વિષયોનું આકર્ષણ ન રહે તો વિષયેચ્છાનો વિનાશ છે. સંસારના વિષયો જ્યાં સુધી ગમે છે ત્યાં સુધી આ જીવ જ્ઞાન ભક્તિમાં આગળ વધી શકતો નથી. નિવૃત્ત થઈ નિવૃત્ત લઈ બેઠેલાને પૂર્વચિત્તી પજવે છે. આગ્નિજ્ઞ રાજા પૂર્વચિત્તીમાં ફસાયા છે. આગ્નિજ્ઞને ઘરે થયા નાભિ અને નાભિના ઘેર થયા ઋષભદેવ પુત્ર રૂપે પ્રગટ થયા છે. ઋષભદેવ એ જ્ઞાનનો અવતાર હતા. પરમહંસોનું વર્તન કેવું હોય તે બતાવવા ભગવાને ઋષભદેવજી રૂપે જન્મ લીધો. ઋષભ એટલે સર્વશ્રેષ્ઠ. ઋષભદેવજી વારંવાર ઉપદેશ કરે છે, માનવ જીવન ભોગ માટે નથી તપ કરવા માટે છે. તપ કરો અને સર્વમાં ઈશ્વરને નિહાળો. માનવ શરીર વિષય સુખોમાં વેડફી નાખશો નહીં. જ્ઞાની પરમહંસોએ જગતમાં કેવું રહેવું, કઈ રીતે રહેવું જોઈએ, કેવી રીતે રહેવું જોઈએ તે બતાવવા ઋષભદેવજીએ સર્વસંગનો ત્યાગ કર્યો છે. સર્વનો ત્યાગ કર્યો. ઋષભદેવજી પાસે અનેક સિદ્ધિઓ આવેલી, પણ તેમાં તેઓ ફસાતા નથી. ગ્રહસ્થને પૈસા છોડવો, કામસુખ છોડવો બધું અઘરું છે, પણ એનાથી અઘરું મહાત્માઓએ આ સિદ્ધિઓમાંથી છૂટવું તે છે. જ્ઞાની મહાત્માઓને આ સિદ્ધિ ફસાવે છે. ઋષભદેવજી તો નગ્ન રીતે ફરે છે, ઊભા થાય છે, બળદની જેમ ભારી આરોગે છે. કોઈ મારે તો માને શરીરને માર પડે છે, મને શું, હું કઈ શરીર નથી. શરીર આત્મા જુદો છે તે જાણે છે. શરીરથી આત્મા જુદો છે તે જાણે છે બધા, પણ અનુભવ કરે છે કોઈક કોઈક. નાળિયેરમાં કાચરી કાચલી કોપરું એક નથી, છતાં નાળિયેરમાં જ્યાં સુધી પાણી છે ત્યાં સુધી કાચલી કોપરાને છોડતી નથી. તેમ મનુષ્યમાં જ્યાં સુધી વિષય રસ છે, વિષયાશક્તિ છે, ત્યાં સુધી શરીર અને આત્મા જુદા છે તેનો અનુભવ થતો નથી. કાચલી એ શરીર અને કોપરું એ આત્મા છે. પાણી એ વિષય રસ, પાણી એ વિષય રસ છે. સંસારની કોઈ વસ્તુમાં સ્નેહ હોય ત્યાં સુધી શરીર આત્મા, શરીરથી આત્મા જુદો છે એમ લાગતું નથી. નામનો રૂપ નાભ રૂપનો મોહ છૂટતો નથી. ત્યાં સુધી આત્મા શરીરથી જુદો છે એમ દેખાતું નથી. ઉલટો દેહાધ્યાસ વધે છે. સંસારના જડ પદાર્થો સાથે અતિ સ્નેહ કરવાથી જડાધ્યાસ પણ વધે છે. તપથી અંતઃકરણની જળ શુદ્ધિ થાય છે અને બ્રહ્મ સુખ મળે છે. બ્રહ્મજ્ઞાનની વાતો કરે પણ પૈસો અને પ્રતિષ્ઠા સાથે પ્રેમ કરે એ ખરો જ્ઞાની નથી. ખરો જ્ઞાની એ જ કે જે ઈશ્વર સાથે પ્રેમ કરે, માત્ર ને માત્ર ઈશ્વર સાથે જ પ્રેમ કરે. ઈશ્વર વિના સંસારના જળ પદાર્થોમાં સ્નેહ થાય છે. તે આત્માને શરીરથી જુદો જોઈ શકે નહીં. હું શરીર છું પણ સર્વનો સાક્ષી ચેતન આત્મા આનંદ રૂપ છું એવું જ્ઞાન થયા પછી પણ તેને સંસારના વિષયો સાથે પ્રેમ હશે તો તેને બ્રહ્માનંદ મળશે નહીં. બ્રહ્મ જ્ઞાન થયા પછી ઈશ્વરમાં પ્રીતિ થાય તો બ્રહ્માનંદ મળે છે. આથી જ્ઞાની પુરુષે કોઈ પણ વસ્તુમાં સ્નેહ કરવો નહીં, કોઈ પણ વસ્તુનો સંગ્રહ કરવો નહીં. જેઓ મૃત્યુરૂપ સંસારમાં ફસાયેલા બીજા લોકોને તારી ન શકે તેવો ગુરુ એ ગુરુ નથી, સ્વજન એ સ્વજન નથી, પિતા એ પિતા નથી અને માતા એ માતા નથી. એટલે કે ગુરુ સ્વજન પિતા માતા થવાને લાયક નથી. જેઓ મૃત્યુરૂપ સંસારમાં ફસાયેલા બીજા લોકોને તારી ન શકે
જ્ઞાનની સાત ભૂમિકાઓ યોગ વશિષ્ઠ રામાયણમાં બતાવી છે અને તે આ પ્રમાણે છે. એક શુભેચ્છા, સુવિચારણા, તનુ માનસા, સત્વાપત્તિ, અસંશક્તિ, પદાર્થ ભાવિની અને તુર્યગા. આના એક એક વિષય ઉપર ચિંતન આપણે કાલે કરીશું. હરે રામ, હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, હરે રામ, રામ રામ હરે હરે, હરે રામ, હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, હરે રામ, રામ રામ હરે હરે, હરે રામ, હરે રામ, રામ રામ હરે હરે. ભાગવત ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી.